હવે વિદ્યાર્થી મિત્રો આપણે 16મો પ્રશ્ન છે 16મા પ્રશ્નમાં એવું આ લોકોએ કીધું છે કે 132 સારી પેન હતી બરાબર છે એક દુકાનદાર હતા એની પાસે 132 સારી પેન હતી અને બીજી વિદ્યાર્થી મિત્રો 12 છે એ ખામીવાળી પેન બરાબર તો 132 પેન સારી છે અને 12 છે ખામીવાળી પેન તો 132 અને 12 સારી ખામીવાળી પેન છે ને ભૂલમાં ભેગી થઈ બરાબર છે તો હવે તમારે સંભાવનામાં એ વસ્તુ જોવાની છે કે બે વસ્તુ ભેગી થઈ ગઈ તો હવે કુલ બધે ભેગામાં જ આવી જશે બધા ઘટક બરાબર ખામીવાળા બધા એક બોક્સમાંથી ગયા આવી રીતે ભૂલથી બે પેન ભેગી થઈ ગઈ તો બે પેન ભેગી થઈ ગઈ એટલે કેટલા તો કુલ ઘટક 132 વત્તા 12 બરાબર એટલે થશે 144 તો કુલ જે બોલપેન છે એની સંખ્યા થશે 144 બરાબર છે તો હવે આ પરિસ્થિતિની અંદર આપણે હવે એને માંગેલા પ્રશ્નના જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન કયો છે બરાબર છે તો આની અંદર વિદ્યાર્થી મિત્રો એની અંદર એ લોકો એવું પૂછે છે કે કેવળ પેનને જોઈને જ કહી ન શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો કાઢેલી પેન ખામી રહિત હોય તેની આપણે સંભાવના શોધવાની એટલે જો પેન ખામી રહિત હોય આપણે પેન 144 પેન છે એના ઉપર ધ્યાન દેજો ખાસ શબ્દ ઉપર ધ્યાન દેવાનું 132માં 12 ભેગી થઈ ગઈ 144 એમાંથી એક પેન લેવામાં આવે છે ઈ પેન કેવી તો કે ખામી વગરની હોય ખામી રહિત એટલે ખામી વગરની હોય અહીં આપણે ઘટના એ ધારશું પેન ખામી રહિત હોય તો વિદ્યાર્થી મિત્રો પી એ પેન ખામી રહિત હોય એની સંભાવના કે તો કે એને સાનુકૂળ ઘટકોની સંખ્યા અથવા પરિણામ લખો લખી શકો છેદમાં કુલ ઘટકોની સંખ્યા બરાબર છે તો આપણે એને સાનુકૂળ ઘટક કહેવાય તો ખામી રહિત પેન કેટલી એટલે કે સારી પેન છે એ ખામી રહિત છે એમ કહેવાય બરાબર છે તો સારી પેન એટલે કે ખામી રહિત પેન કેટલી 132 કુલ પેન કેટલી તો 144 હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના છેદ ઉડાડવાના થશે બરાબર છે તો છેદ ઉડાડતી વખતે આપણે અને આપણે વિદ્યાર્થી મિત્રો 12 વડે ભાંગી શકીએ અહીંયા જવાબ આવશે 12 ગુણ્યા 11 અને આનો જવાબ આવશે 12 ગુણ્યા 12 બરાબર છે જો અહીંયા જો 2 ને 1 કેટલા થાય તો કે 3 તો જો વચલી કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરતા આપણે જો વચલી સંખ્યા પ્રાપ્ત થઈ જતી હોય તો આ જે સંખ્યા જે છે એ 12 11 વડે વિભાજ્ય છે એનો નિયમ છે બે સંખ્યા ભેગી કરવાથી વચલી સંખ્યા પ્રાપ્ત થઈ જાય તો એ સંખ્યા આપણે 11 વડે ભાજ્ય છે તો અહીંયા જવાબ આવશે 12 ને 12 ને 12 નો ગુણાકાર 144 એટલે 12 12 બેના 12 ને 12 ઈ બેના ઉડી જાય જવાબ આવશે 11 ના છેદમાં 12 તો વિદ્યાર્થી મિત્રો ખામી રહિત બોલપેન હોય એની સંભાવના એટલે કે 132 ના છેદમાં 144 બરાબર છે આને તમે નોંધી લેજો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 17મો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે બરાબર છે તો આપણે આખી રકમ નહીં લખીએ ખાલી હું તમને આ રીતે સંકેતમાં સમજાવીશ કે 20 વીજળીઓના ગોળાઓનો જથ્થો છે આ રીતે માનજો કે બોક્સ છે બોક્સમાં ઉપર 10 અને નીચે 10 એમ કુલ માની લો કે 20 વીજળીના ગોળા છે એમાંથી 4 ગોળા ખામીયુક્ત છે બરાબર છે 4 ગોળા એવા છે કે જે ગોળા એટલે કે વીજળીના બલ્બ બરાબર છે 20 આ ખોખાની અંદર છે એમાંથી 4 એવા છે કે જે વિદ્યાર્થી મિત્રો હાલે એવા નથી અને ચાલુ કરો તો લેમ્પ છે એ પ્રકાશિત થતો નથી બરાબર આ પ્રકારની રકમ છે ધ્યાન દેજો બરાબર છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે હવે આપણે એને કહી શકીએ
હવે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવા, આમાંથી કોઈ પણ એક તમે પસંદ કરો તો એ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, આ ગોળો ખામીયુક્ત હોય તો આપણે આમાંથી આવો ખામીયુક્ત નીકળે એની સંભાવના શોધવાની છે. પહેલા પહેલું ચરણ છે દાખલો, બે ચરણની અંદર છે. પહેલા એને કીધું કે ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના કેટલી છે, ગોળો બરાબર છે ખામીયુક્ત હોય તો ઘટના આપણે એ ધારશું. ઘટના એમાં આવશે ગોળો ખામીયુક્ત હોય, બરાબર છે. તો ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના એટલે કે ઘટક એ, બરાબર છે. એટલે એમાં આવશે એ ને સાનુકૂળ પરિણામો, બરાબર, અને એના છેદમાં કુલ પરિણામ. તો વિદ્યાર્થી મિત્રો, ખામીયુક્ત હોય એવા પરિણામો કેટલા છે આપણી પાસે? તો કે કુલ 20 માંથી ખામીયુક્ત હોય એવા પરિણામ કેટલા છે? તો કે 4. એટલે ઉપર આવશે 4 ખામીયુક્ત પરિણામોની સંખ્યા કેટલી થશે? 4. અને કુલ પરિણામો કેટલા થશે આપણી પાસે? 20, બરાબર છે. એટલે 4 ના છેદમાં 20 આવશે. 4 ના છેદમાં 20 છેદ ઉડાડી શકાય, 4 5 20 એટલે 1 ના છેદમાં જવાબમાં આવશે 5, બરાબર. એટલે પેલો આપણો જે આન્સર છે એ આ રીતે થશે કે ભાઈ ખામીયુક્ત ગોળાની સંખ્યા અને એના છેદમાં કુલ ગોળાઓની સંખ્યા. ખામીયુક્ત કેટલા? તો કે 4, અને કુલ ગોળાની સંખ્યા કેટલી? 20, એટલે કે 1 ના છેદમાં 5. પણ આ પેલો પ્રશ્ન છે, જો કે સમજી શકાય એવો સાદો પ્રશ્ન જ છે કે 20 ગોળામાંથી 4 ગોળા ખામીયુક્ત છે. આ 4 ગોળા ખામીયુક્ત હોય એટલે 20 માંથી 4 ખામીયુક્ત ગોળાની સંભાવના મળી. હવે બીજો પ્રશ્ન કયો છે એ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે થોડોક અગત્યનો જેવો પ્રશ્ન. હવે એમ કીધું કે ધારો કે આમાંથી એક ગોળો કાઢી લેવા અને તે ખામીયુક્ત નથી, બરાબર. ખામીયુક્ત નથી એવો ગોળો કાઢી અને તેને પાછો મૂકવામાં પણ આવતો નથી, એટલે ગોળા આમાંથી વળી પાછો એક ગોળો કાઢી લેવાનો છે. કિસ્સા નંબર 2, એમાંથી એક ગોળો આમાંથી કાઢી લેવાનો છે, પાછો મૂકવાનો નથી, અને પછી યાદચ્છિક રીતે એક ગોળો કાઢવામાં આવે અને તે ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધવાની. એટલે આમાંથી હવે વિદ્યાર્થી મિત્રો એક ગોળો બરાબર ખામીયુક્ત નથી તેને કાઢી લેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી એક ગોળો આપણે માની લો કે આ ખામીયુક્ત નહોતો, આ ખામીયુક્ત નથી એવો એક ગોળો કાઢી. પણ આ પરિસ્થિતિ 1 માટે નથી. હવે આ પરિસ્થિતિ કેના માટે? તો પરિસ્થિતિ 2 માટે, બરાબર છે. કે જેમાં પરિસ્થિતિ 2 માં શું કર્યું છે આપણે? તો કે એક ખામીયુક્ત ગોળાને, ખામીયુક્ત ન હોય એવા ગોળાને કાઢી લીધું છે. હવે એક ખામીયુક્ત ન હોય તેવા ગોળાને કાઢી લેતા, બરાબર. હવે એક ગોળો ખામીયુક્ત નથી એને આપણે કાઢી, પછી શું શોધવાનું છે આપણે? તો કે હવે એને કીધું છે કે યાદચ્છિક રીતે કાઢવામાં આવે ખામીયુક્ત ન, એટલે હવે પછી ફરી પાછો એક ગોળો કાઢી લીધો છે હવે આપણી પાસે, એટલે હવે આપણી પાસે કુલ ગોળાઓની સંખ્યા કેટલી હશે? તો કે 19 થઈ જશે. અને એમાંથી હજી એક ગોળો કાઢવામાં આવે તો એ ખામીયુક્ત ન હોય એની સંભાવના શોધો. એટલે ઘટના બી, ઘટના બી કેવું? તો કે ગોળો ખામીયુક્ત ન હોય, બરાબર છે. તો ગોળો ખામીયુક્ત ન હોય, હવે આનું સૂત્ર, આખું સૂત્ર તમે લખી લેજો તમારી રીતે. હવે ખામીયુક્ત ન હોય એવા ઘટકો કે? તો કે ખામીયુક્ત ન હોય એવા ઘટકોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે ઉપર વધ્યા છે કેટલા? તો કે 9. નીચે કેટલા વધ્યા છે? તો કે 6 ઘટક નીચે વધ્યા. 9 ને 6 કેટલા થાય? તો કે ખામીયુક્ત ન હોય એવા કુલ ઘટક 15, અને એના છેદમાં કુલ ઘટકો કેટલા? તો કે 19. બધાય થઈને 19,
બધા જ ઘટક થઈને 19 અને ખામી યુક્ત ન હોય એવો તો વિદ્યાર્થી મિત્રો આમાં ખામી યુક્ત ન હોય એવા 6 અને બીજા 9 9 ને 6 15 થાય પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છેદ ઉડાડી શકતા નથી એટલે આજ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે પહેલા પ્રશ્નનો આન્સર PA 1 ના છેદ માં 5 આવશે અને બીજા પ્રશ્નનો આન્સર આપણે આવશે 15 ના છેદ માં 19 બરાબર છે તો તમારે છે ને વિદ્યાર્થી મિત્રો આવું એક સાંકેતિક ગોળાનું ચિત્ર આવે તો આપણે 20 ગોળા હોય તો 20 ગોળા દોરી લેવાના એમાં 4 ખામી વાળા દોરી લેવાના તો સ્પષ્ટતા રહી પછી એમ કે કિસ્સા નંબર 1 હવે આમાંથી એક ગોળો કાઢી લીધો બરાબર તે ગોળો કાઢી લીધો તો વેગા કેટલા હોય 19 અને ઓલા જે સારા ગોળા છે કેટલા હોય ખામી વગરના તો કે 15 અને કુલ ગોળા કેટલા થઈ જાય 19 તો તમને સીધી જ ખબર પડી જાય હવે બે ગોળા કાઢી લેવામાં આવે તોય તમને ખ્યાલ આવી જાય બરાબર છે તો આને તમે હવે નોંધી લેજો હાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ 18માં પ્રશ્નની રકમ વાંચું છું તમે બધાએ તમારા પુસ્તકમાં ધ્યાન આપજો સમજવા માટે ધ્યાન આપજો એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે બરાબર છે એટલે આ પ્રકાર એટલે એક બોક્સ છે એ બોક્સની અંદર તમે ગોળ તકતીઓ તમને જોવા મળે માની લો કે આપણી પાસે હવે સીડી છે એ જૂની થઈ ગઈ હોય તો સીડી ઉપર માની લો કે તમે સ્ટીકર લગાવી દીધા એક સીડી ઉપર તમે 1 લખ્યું બીજા ઉપર 2 3 એમ લખવાનું ચાલુ 3 4 5 6 7 8 એમ 90 સીડી હતી આપણી પાસે માની તો છેલ્લી જે તકતી છે હવે આપણે તકતી કહીશું તો પહેલી તકતી ઉપર 1 બીજી તકતી ઉપર 2 ત્રીજી ઉપર 3 ચોથી ઉપર 4 5 6 7 8 એમ 90મી તકતી ઉપર 90 એ રીતે લખેલું છે તો આ તકતીઓ જે છે એમાં આપણેથી કોઈ એક તકતી ખેંચવામાં આવે યાદચ્છિક રીતે કોઈ એક તકતી ખેંચવામાં આવે છે અને પછી શું કીધું કે તે 2 અંકની સંખ્યા હોય બરાબર તો પહેલું આપણે સંભાવના ગોતવાની છે કે તે 2 અંકની સંખ્યા હોય એટલે ઘટના પહેલી આપણે લખશું ઘટક એ 2 અંકની સંખ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો 2 અંકની સંખ્યા એટલે કે PA બરાબર તો આની અંદર વિદ્યાર્થી મિત્રો 2 અંકની કેટલી સંખ્યા થાય તો 100 એકડા જ છે 1 થી 9 સુધીના અંક નહીં આવે આપણે 100 એકડા જાણીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 10 અહીંથી 2 અંકની ચાલુ થઈ જાય 11 થી 20 11 12 13 એટલે અહીંથી વિદ્યાર્થી મિત્રો 10 પછી વિદ્યાર્થી મિત્રો આખા 100 એકડા તમે જાણો છો 11 21 થી 30 31 થી 40 41 થી 50 બરાબર આખી આખી આ સંખ્યાના વિભાગ રહી છે બરાબર 100 એકડા તમે જાણો છો 100 એકડા આપણે બધાને આવડતા જ હોય ને બરાબર છે એટલે 41 થી 50 પછી અહીંથી શરૂઆત થાય બરાબર 51 થી 60 61 થી 70 71 થી 80 81 થી 90 91 થી પણ આપણે 91મી તકતી આપણી પાસે નથી એટલે યાદ રાખવી ફરી પાછા 91 થી 90 ના લખાય તો આપણી પાસે કુલ 90 તકતી છે આવી તો વિદ્યાર્થી મિત્રો હવે એમાં 2 અંક જેમાં લખેલા તમે તકતી ખેંચો તો એની ઉપર 2 અંકનો જ આંકડો આવે બરાબર છે કેટલા અંકનો આંકડો આવે 2 અંકનો જ આંકડો આવે એવી તકતી કેટલી પછી ફેલાવેલી તકતી ક્યાંય ચાલુ થાય 10 થી એટલે આ 1 પછી આ 10 તકતીઓ એવી છે જેમાં જુઓ છે આ 2 અંકના આંકડા છે 2 અંકના આંકડા 11 12 એમ જે 21 છે 31 છે એની જેમ 2 2 અંકોના આંકડા તો એવા કેટલા એ છે 10 20 30 40 50 60 70 80 ને 1 81 ટોટલ કેટલા અંક થશે 81
તકતીઓ તમે એવી બનાવી હશે કે જે તકતી ઉપર બે બે અંકોના આંકડા રહેશે, બરાબર? કેટલા અંકોના આંકડા રહેશે? બે બે અંકો. તો આવી તકતીની સંખ્યા થશે 81, 81 ના છેદમાં કુલ તકતીઓ 90. તો વિદ્યાર્થી મિત્રો, છેદ ઉડી શકે છે 90 81 અને 9 દા, અહીંથી આપણે જવાબમાં લખી શકીએ. તેથી PA is equal to 9 ના છેદમાં 10. PA નો આન્સર આપણે આવશે 9 ના છેદમાં 10. સેકન્ડ થિંગ, બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્નમાં એને શું કીધું છે? આનું વિદ્યાર્થી મિત્રો આખું સૂત્ર તમારે લખતું જાઓ. A ને સાનુકૂળ ઘટક સંખ્યા અથવા A ને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. બીજો પ્રશ્ન છે આપણે, હવે બીજા પ્રશ્નમાં એવું કીધું છે કે પૂર્ણવર્ગ સંખ્યાઓ ઘટના બી, પૂર્ણવર્ગ સંખ્યા હોય તો આજે ઘટના બી ના ઘટકો કેટલા હશે? તો કે પૂર્ણવર્ગ, તો પૂર્ણવર્ગ કેટલા છે આપણે અહીંયા જોઈ લઈએ. આપણે પૂર્ણવર્ગ સંખ્યા કઈ થાય? તો કે વિદ્યાર્થી મિત્રો એક છે એ પૂર્ણવર્ગ છે, કારણ કે એકનું વર્ગમૂળ નીકળે. પૂર્ણ વર્ગ એટલે કેવી? તો જેનું વર્ગમૂળ નીકળે. પૂર્ણ ઘન એટલે કેવી સંખ્યા? તો કે જેનું ઘનમૂળ નીકળે. પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળે, પૂર્ણ ઘન એટલે જેનું ઘનમૂળ નીકળે. પછી વિદ્યાર્થી મિત્રો 4 આવશે, 4 નું પણ વર્ગમૂળ નીકળે એટલે પૂર્ણ વર્ગ સંખ્યા. પછી આવશે 9, પછી આવશે વિદ્યાર્થી મિત્રો 25. આ 21 થી અને આની વચ્ચે છે 25. એકનું વર્ગમૂળ નીકળે, 4 નું નીકળે, 9 નું નીકળે, 25 નું નીકળે. પછી અહીંયા નીકળશે 36, બરાબર છે? પછી 49, 49, બરાબર છે? આ લાઈનમાં એક જ સંખ્યા 49, 77 49, 66 36, 55 25. પછી આગલી લાઈનમાં આમાં એ કંઈ નહીં આવે, આમાં પણ એ કંઈ નહીં આવે. પછી આમાં આવશે 68 64, આમાં આવશે 64, બરાબર છે? અહીં આવશે 90 91, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણવર્ગ સંખ્યા કેટલી થશે? તો કે 1 2 3 4 5 6 7 અને 8, આપણી પાસે ખાલી 8 સંખ્યા થશે, બરાબર છે? 16 અને હજી એક સંખ્યા આવશે 16, વચ્ચે આમાં એક રહી ગઈ, ભૂલાઈ ગઈ મને, 16 આવશે, બરાબર? એટલે 1 4 9, એટલે 1 2 3 4 5 6 7 8 અને 9 સંખ્યા કુલ થાય. એટલે 9 સંખ્યા થશે. કેટલામાંથી? તો કુલ સંખ્યાઓ કેટલી હતી? ભૂલી ના જતા પાછું, કુલ સંખ્યા આપણી પાસે કેટલી હતી? 90 સુધી. એટલે 9 સંખ્યા કેટલામાંથી? 90 માંથી 9 સંખ્યા છે એ પૂર્ણવર્ગ છે. એથી છેદ ઉડાડી શકાય 9 દા 90, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આપને પીબી મળશે 9 9 ઉડાડી દેતા 1 ના છેદમાં 10, બરાબર છે? પૂર્ણવર્ગ સંખ્યા હોય 1 ના છેદમાં 10. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો પૂર્ણવર્ગ સંખ્યા, કે જેની અંદર જેનું વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગમૂળ કાઢી શકીએ. પૂર્ણ વર્ગ એટલે વર્ગમૂળ નીકળે, પૂર્ણ ઘન એટલે ઘનમૂળ નીકળે. હવે પછીનો ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે, 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા ઘટના સી, જેની અંદર આપણે આવશે 5 વડે વિભાજ્ય સંખ્યા. તો 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા પીસી, બરાબર છે? એ થશે. હવે આમાં જોઈએ 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ થશે? તો કે 5 વડે વિભાજ્ય હોય એક થશે 5, પછી બીજી થશે 10. તો વિદ્યાર્થી મિત્રો એક રાઉન્ડ ની અંદર બે સંખ્યા એવી હશે, એક પટાની અંદર બે સંખ્યા એવી હશે કે જે 5 વડે, 5 1 5 5 2 10. પછી આવશે 15, પછી આવશે 20, એટલે એકમાં પછી તો આમાં શક્ય જ નથી 5 વડે વિભાજ્ય તો બીજી કોઈ સંખ્યા
मित्रों आमांथी एक पण संख्या 5 वडे विभाज्य थई शके नहीं, 6, 7, 8 न थई शके, કારણ કે 5 વડે વિભાજ્ય સંખ્યાનો નિયમ કયો, તો કે જે સંખ્યાની પાછળ શૂન્ય આવે અથવા જે સંખ્યાની પાછળ 5 આવે ને એ જ સંખ્યા 5 વડે વિભાજ્ય છે, અધરવાઇઝ એ સિવાયની કોઈ સંખ્યા 5 વડે વિભાજ્ય નથી। તો આમાં આપણે 5 આવશે, 10 આવશે, 15, 20, 25, 30, 35, 40, એટલે એક પટ્ટાની અંદર બે સંખ્યા, તો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 2 16 ને 2 18, તો ટોટલ સંખ્યા હશે આપણી પાસે 18, કુલ 18 સંખ્યા થશે। 9 પટ્ટા છે, 9 2 18 એમ પણ કરી શકો, છેદ ઉડાડશું આપણે, તો વિદ્યાર્થી મિત્રો 18 5 90 સીધા છેદ લઈ શકો, 5 વડે વિભાજ્ય સંખ્યા યાદ રાખજો કે જે સંખ્યાની પાછલો અંક સૌથી છેલ્લો અંક, માની લો કે 1, 4, 3, 2 છે, તો આ સંખ્યા 5 વડે વિભાજ્ય નથી, પણ જો આમ આવે 1, 4, 3, 0 તો આ સંખ્યા વિદ્યાર્થી મિત્રો 5 વડે વિભાજ્ય છે, અથવા આમ આવે 1, 4, 3, 5 તો આવી સંખ્યાઓ કે જેની પાછળ શૂન્ય હોય અથવા 5 હોય તો એ જ સંખ્યા 5 વડે વિભાજ્ય છે। જો ભૂલી ગયા હો તો પાછું તમે આને સરસ રીતે યાદ રાખી લેજો અને આને તમે નોંધો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 19મો જોવા જઈ રહ્યા છીએ। હવે આપણે જે સાપસીડી રમતા હોય, બરાબર છે, તો સાપસીડીની અંદર એક પાસો હોય, બરાબર છે, એ પાસાનું ઉછાળીએ 1 થી 6 અંક હોય, બરાબર છે, તો એ 6 અંકને આપણે ઉપર સ્ટીકર લગાડી દીધા, પહેલી સાઈડ જે છે એમાં આપણે એ ચોટાડી દીધું, બીજી સાઈડમાં બી સી ડી ઈ અને એ, તો વિદ્યાર્થી મિત્રો આપણો પાસો મારા ખ્યાલ મુજબ આવો બની જાય, માની લો કે આ પાસો હોય, બરાબર, જેની ઉપર પહેલા અંકો હતા આ રીતના 1, 2, 3 એવી રીતે, પણ હવે આપણે શું કર્યું કે એની ઉપર સ્ટીકર લગાવી દીધું અને માની લો કે પેલો અહીં આપણે એ કરી નાખ્યું, આની ઉપર બી સી એવી રીતે જેમ આપણે આપ્યું છે એમ એક બાળકે કરી દીધું। હવે આવો પાસો કે જેમાં એ બી સી ડી ઈ અને એ ફરીથી એ છે, એક વખત પાછું એ લખી નહીં, બરાબર, એ રીતે હવે આવો પાસો ઉછાળવામાં આવે તો એના ઉપર એ મળે એની સંભાવના કેટલી એ આપણે ગોતવાનું, તો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે કે એ મળવાની સંભાવના છે એ થોડીક કેવી થઈ જાય, વધી જાય, કારણ કે એ પાસામાં બે વખત લખાઈ ગયા છે એટલે પાસો ઉછળશે તો એ આવવાની સંભાવના થોડીક વધી જાય, પણ કેટલી તો આપણે આ રીતે લખશું, ઘટના તરીકે ઘટના એ બરાબર એ મળે તે ઘટના, તો પીએ કેટલા થશે, તો વિદ્યાર્થી મિત્રો પીએ થશે 2, કુલ કેટલા, તો 2 આવે, બરાબર છે, પીએ એને સાનુકૂળ ઘટક કેટલા, તો કે 2, એક અહીંયા એ અને બીજો 5 એ ઉછાળશો તો 2 વખત આવી શકે, કુલ કેટલા, તો કે કુલ ઘટકો 6, એટલે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડતા આપણે જવાબ આવશે કે, બરાબર છે। હવે ત્યાર પછી ઘટના બી ડી મળે એની સંભાવના કેટલી, બરાબર છે, અહીં લખશું આપણે ડી મળે તે ઘટના, તો ડી મળે ઘટે ઘટનાની સંભાવના એટલે આવશે પી બી। હવે ડી તો વિદ્યાર્થી મિત્રો ઉછાળશો તો રેગ્યુલર જ આવશે, એ ખાલી એક જ વખત છે, એટલે પાસાને તમે જેવા ઉછાળશો એટલે એક જ વખત ડી આવી શકશે, બરાબર છે, એટલે અહીંયા આવશે 1/6 કે જેમાં કંઈ આપણે છેદ ઉડાડી શકતા નથી, તો આ સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર છે। હવે આના જેવા પ્રશ્નો થોડાક આપણે લેસનમાં આવશે અને લેસન છે એ તમે કરી, બરાબર છે, અને આને વ્યવસ્થિત નોંધી